નવસારીમાં અત્રતત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વિદ્યાર્થીઓ પણ ફસાયા. નવસારી શહેરમાં પૂર્ણા નદીના પાણી ફરી વળતા ચારે બાજુ હાહાકાર મચી ગયો. લોકો જળ વચ્ચે જિંદગીનો જંગ લડી રહ્યા છે. જળપ્રહારથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે ત્યારે નવસારીમાં રમાનગર શાંતાદેવી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. પૂરના કારણે શાળામાં ફસાયા વિદ્યાર્થીઓ. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ફસાતા રેસ્ક્યુ ઓપરેશન થયું. એનડીઆરએફની ટીમે કોલેજમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવ્યા. બોટની મદદથી ફસાયેલા વિદ્યાર્થીઓનું સુરક્ષિત રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા. આ બાજુ નવસારી શહેરમાં મિથિલા નગરી વિસ્તારમાં પૂરથી જનજીવન પ્રભાવિત થયું. મિથિલા નગરી વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા. શાંતાદેવી હોસ્પિટલ નજીક પણ કમર સુધી પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મિથિલા નગરીમાં આવેલ ગોહિલ સ્કૂલમાં 10થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ફસાતા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. મિથિલા નગરીમાં જળભરાવથી સ્થિતિ કફોડી બની તો પૂર્ણા નદીના પાણીએ ઓડચ ગામની ખેતીની જમીનમાં ધોવાણ કરી નાખ્યું. નદીના ધસમસતા પાણીથી કાંઠાની ખેતીની જમીનોમાં ભારે ધોવાણ થયું. આ દ્રશ્યો જ પૂર્ણા નદીના કહેરની સાક્ષી પૂરી રહ્યા છે. કાંઠામાં આવેલ ખેતીની જમીન ઉપરાંત ગોચરની જમીનનું પણ ધોવાણ થઈ ગયું. સાથે ખેડૂતોનો ઉભો પાક પણ ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગયો. જો કે હાલ પૂર્ણા નદીના પૂરના પાણી ઉતરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. નવસારીમાં પાણી વધતા આદિનાથ દેરાસરના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ઘૂસ્યા. નવસારીમાં ભારે વરસાદને પગલે હાલ પૂર જેવી સ્થિતિ છે તો જિલ્લામાં પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા સ્થિતિ વિકટ બની ગઈ. શહેરમાં ઘણા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા. નવસારીમાં જળપ્રહારથી હજારો લોકો બેઘર, સ્કૂલોમાં રહેવા મજબૂર. નવસારીમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદી ભયાનક બનતા અડધું નવસારી ડૂબી ગયું છે ત્યારે હજારો લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે. સુરત નવસારીને જોડતો કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ થયો. મકાનોમાં પાણી ભરાતા તમામ લોકોને ટાટા સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યા. સમાજસેવી સંસ્થાઓ દ્વારા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. નવસારી શહેરમાં 2200થી વધુ લોકોને સ્થળાંતરિત કરી શેલ્ટર હોમમાં શિફ્ટ કરાયા છે. આશ્રય સ્થાનોમાં લોકોની સુરક્ષા માટે 15 મેડિકલ ટીમ તૈનાત કરાઈ છે. 10 જેટલી ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવી. પૂર પ્રભાવિત નાના મોટા 70 અને 4 મુખ્ય માર્ગો બંધ કરાયા. આ બાજુ પૂરના પ્રવાહ વચ્ચે જાંબાજ પોલીસ જવાનો પણ લોકોની મદદે આવ્યા. ધોધમાર વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને બચાવવામાં આવ્યા. સ્થિતિમાં અસરગ્રસ્તોની વહારે તંત્ર પહોંચ્યું. રાહત બચાવ કામગીરી, પોલીસ, વહીવટી તંત્ર અસરગ્રસ્તોની મદદે પહોંચ્યું. નવસારીમાં આવેલી આકાશી આફતમાં પોલીસ જવાનોએ પણ કમરસમા પાણીમાં ઉતરીને લોકોને પૂરના પાણીમાંથી બહાર કાઢ્યા. તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. નવસારીમાં આવેલી આકાશી આફતને કારણે નવસારીના 35,000થી વધુ લોકો પૂર પ્રભાવિત થયા. તંત્ર દ્વારા સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. સ્થળાંતર કરાયેલ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવાની કામગીરી નવસારીના રામજી મંદિર ખાતે કરવામાં આવી હતી. નવસારીમાં પૂરે લોકોને તો પૂરા કર્યા જ, સાથે રોડનું પણ થયું ધોવાણ. નવસારીની પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ હવે શહેરમાં પ્રવેશી રહ્યું છે. નવસારી શહેરના મુખ્ય ગણાતા મોટા બજાર સુધી પૂર્ણા નદીના પાણી પહોંચી ચૂક્યા છે. પાણી સાથે ડ્રેનેજનું પાણી પણ બેક મારતા સ્થિતિ વિકટ બની ગઈ છે. નવસારીમાં આવાના મોટા ભાગના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. નવસારી સુરતને જોડતા રાજધાની માર્ગ ઉપર ગોઠણ સમાથી વધુ પાણી ભરાયા. સાથે જ મહાવીર સોસાયટીમાં પણ પાણી ભરાયા છે અને વાહનો પાણીમાં ડૂબ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટુ વ્હીલરોએ તો જળ સમાધિ લીધી છે તો કાર પાણીમાં ડૂબી ગઈ છે. અહીં માત્ર બોટ જ સહારો છે. તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. અંદાજિત 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો. તો સોનગઢથી ડાંગને જોડતો હાઈવે બંધ થયો. સોનગઢના હીરાવાડી ગામે પુલ બેસી જતા વાહન ચાલકો પરેશાન થયા. પુલ બેસી જતા લોકોને અવરજવર માટે 5 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી. તંત્ર દ્વારા જેસીબીને કામે લગાડી રસ્તો ફરી શરૂ થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી. આ બાજુ તાપીના સોનગઢના આમલગુંડી ગામે પુલનો એક બાજુનો ભાગ ધોવાયો. પુલ ધોવાતા બંધારપાડાથી ટેમકાને જોડતો રસ્તો બંધ થયો. વ્યારાથી સોનગઢના બંધારપાડા ટેમકા થઈ ડાંગને જોડતો મહત્વનો રસ્તો ધોવાઈ ગયો. પુલનું મોટા પાયે ધોવાણ થતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તો ચાલુ કરવાની કામગીરી હાથ ધરાઈ. સુરતના મહુવામાં એક એક માળ ડૂબ્યો. લોકો જીવ બચાવવા છાપરે ચડ્યા. ગાડું પાણી, પાણીમાં ડૂબેલા આખે આખા ઘર, ઘરમાં તરતો સામાન, ડૂબેલું વીજળીપી, ડૂબેલી આંગણવાડી, ખેતરો, ખેતાન મેદાન, જીવ બચાવવા ઘરની છત પર ચડેલા લોકો, જળ તબાહીના ખતરનાક હચમચાવી નાખનારા દ્રશ્યો છે સુરતના મહુવામાં. અહીં ભારે વરસાદ બાદ પૂર્ણા નદીએ ભયજનક સપાટી બતાવતા મહુવા આખું પાણીમાં ગરકાવ થયું. નદીના પાણીએ નીચાણવાળા વિસ્તારોમાં કબજો જમાવતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. પૂર્ણા નદીના પાણીએ ઇસ્લામપુરા વિસ્તારમાં તો એવી તારાજી સર્જી છે કે બધું જ ડૂબી ગયું. લોકોના ઘર ડૂબ્યા, મહા મહેનતે વસાવેલો સામાન તણાયો. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો પોતાના જીવ બચાવવા જે હાથમાં આવ્યું તે લઈને સ્કૂલમાં આશરો લીધો છે. ગામના 30થી વધુ મકાન તો એક એક માળ સુધી ડૂબી ગયા છે. અહીં પાણીના પાવર
વિસ્તારોમાં વીજ સબસ્ટેશન પણ ડૂબી ગયું છે. આંગણવાડી આખી ડૂબી ગઈ છે. રોડ તો ગાયબ જ થઈ ગયા છે. ખેતરોમાં 6-6 ફૂટ પાણી ભરાતા પાક તો તબાહ થઈ ગયો છે. ઇસ્લામપુરા વિસ્તારમાંથી 30 જેટલા લોકોને સરપંચે દોરડાના સહારે બાળકો તેમજ વૃદ્ધોને રેસ્ક્યુ કર્યા. પાણીની મનમાનીના કારણે કેટલાક લોકોના જીવ બચાવવા માટે ઘરની છત પર ચડી ગયા તો પૂર પીડિતોને જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં સલામત સ્થળે ખસેડાયા. સ્થાનિક ધારાસભ્યએ પૂર પીડિતોની મુલાકાત લઈ લોકોની આપવીતીનો તાપ મેળવ્યો. સુરતના મહુવા તાલુકામાં ભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા. મહુવાથી અનાવલ જવાનો સ્ટ્રીટ હાઈવે વહીવટીતંત્રે બંધ કરી દીધો. પૂર્ણા નદીના બ્રિજની સામે પાર આવેલા બુધેશ્વર 3 રસ્તા પાસે કમર સુધી પાણી ભરાયેલા જોવા મળતા સ્ટ્રીટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. નોકરી ધંધાર્થે જતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ચૂક્યા છે. તાપી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વ્યારાની જાખરી નદીમાં આવ્યા હતા ઘોડાપુર. નદીનું જળસ્તર વધતા મેઘપુર ગામે નદી તટે વસતા 5 જેટલા ગરીબ પરિવારોના ઘર તણાઈ જતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા. પૂરના પાણીમાં ઘર વખરી સંપૂર્ણપણે તણાઈ ગઈ. હાલ નદીના પૂરના પાણી ઓસરી રહ્યા છે. લોકોએ હાશકારો લીધો છે. મહુવાના હાટફળિયામાં પાણીએ મચાવ્યો છે કહેર. સુરતના મહુવામાં આસમાની મુસીબત એવી ત્રાટકી કે ચારે બાજુ કહેર મચી ગયો. પૂર્ણ નદીના પાણીએ એવો કહેર મચાવ્યો કે મહુવાનું હાટ ફળિયા પાણીથી ફાટ ફાટ થયું. છપ્પર ફાડકે મુસીબત આવી પડતા આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. લોકોના ઘરમાં પણ 3-3 ફૂટ પાણી ભરાયા. પાણીએ તારાજી મચાવતા લોકોએ પોતાના ઘરમાં જે સામાન હાથમાં આવ્યો તેને લઈને ચાલતી પકડી. લોકો પોતાના ઘરનો સામાન ઉપરના માળે ચડાવતા નજરે પડ્યા. કોઈ ગાદલો લઈને ભાગ્યું, કોઈ અન્ય વસ્તુઓ લઈને દોડ્યું. ઓછા સમયમાં પૂરનું પાણી ઘરોમાં ભરાવા લાગતા લોકોનો લાખો રૂપિયાનો સામાન પલળી ગયો. સ્થાનિકોના ઘરમાં પૂરના પાણી ભરાતા લોકોમાં નાસભાગ મચી ગઈ. સ્થાનિક સરપંચ દ્વારા દોરડાના સહારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પ્રાંત અધિકારીએ પણ સ્થળની મુલાકાત લીધી. સુરતમાં ખાડીપુરે ખેદાન મેદાન કર્યા બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં. સુરતમાં ખાડીના કાળા પાણીએ કહેર મચાવ્યા બાદ ચારે બાજુ હાહાકાર મચી ગયો છે. વગરવાકે સુરતી લાલાઓને જાણે કાળા પાણીની સજા મળી રહી હોય તેવું લાગે છે. કેમકે સુરતમાં ધીમે ધીમે ખાડીના પાણી તો ઓસરી રહ્યા છે, પરંતુ નવું સંકટ ઉભરીને સામે આવી રહ્યું છે, જેનું નામ છે રોગચાળો. પૂર બાદ મોટાભાગના વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય છવાતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, જેથી ઘરે ઘરે માંદકીના ખાટલા છે. પર્વત ગામ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે. દવાખાનાઓમાં ભીડ જામવા લાગતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. લીંબાદ મીઠી ખાડીમાં પાણીનું લેવલ ઉતરતાની સાથે મહાનગરપાલિકાએ સફાઈની ટીમો સાથે આરોગ્યની ટીમો તૈનાત કરી છે. લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો 6 દિવસથી ખાડીપુરની સ્થિતિ યથાવત છે. ખાડી કિનારાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. પર્વતગામ વિસ્તાર છેલ્લા 6 દિવસથી પાણીમાં ગરકાવ છે. લીંબાયત, પર્વત પાટિયા, ડુંબાલ, ગાડોદરા રોડ સહિતનો વિસ્તાર હજુ પણ પાણીમાં જોવા મળી રહ્યો છે. વ્યારાની નદીઓ બની તોફાની. ગણેશ મંદિર ડૂબી ગયું. ચારે તરફ તોફાની પાણી. ઘૂઘવાતી નદી, નદીના ખુખાર પાણીમાં ડૂબેલા ઘર, મંદિર, પુલ, રોડ, ખેતરોમાં રીલમછેલ, જળસમાધિ લઈ લીધેલા ઝૂંપડાઓ, જળ વિસ્ફોટના દ્રશ્યો છે તાપીના વ્યારા પંથકના. અહીં મેઘરાજાએ સવારથી તોફાની બેટિંગ કરતા નદીઓ લાલઘૂમ થઈ વહેવા લાગી. નદીઓના પાણી એવો તરખાડ મચાવ્યો કે જ્યાં જગ્યા મળી ત્યાં પોતાનું સ્થાન જમાવી લીધું. જાણે વ્યારાના દક્ષિણ વિસ્તારની ઝાંખરી નદી અને ખાડાના પાણીએ ગામને બાનમાં લઈ લીધું. નદી એટલી તોફાની હતી, તેના પ્રચંડ પ્રવાહમાં બધું જ તણાઈ ગયું. પાણીની જેમને સામનો કરવાની હિંમત કરી તે ડૂબી ગયા. વાલોડના સુપ્રસિદ્ધ ગણેશ મંદિર સહિત નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા. SG હાઈસ્કૂલમાં પણ પાણીએ રાત જમાવ્યું. વ્યારાના ભેંસકાત્રી રોડ પર ટીચકિયા નજીક લો લેવલ બ્રિજ પર પાણી ભરી વળ્યા. ચીડિયા ગામના 9 ઘરો પણ પાણીમાં ડૂબી ગયા. ગામડાઓમાં જ નહીં, વાલ્મીકી નદીએ શહેરોને પણ બાનમાં લીધા. અહીં પાણીએ એવી તારાજી સર્જી કે ગામની દુકાનો, ઘર બધું જ પાણીમાં ડૂબી ગયું. રોડ પર જાણે નદી વહેતી હોય તે રીતે કમરસમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવા ચોંટી ગયા. દુકાનોમાં સામાન તરવા લાગ્યો. નદી બે કાંઠે વહેતા કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ભરાયા. વાલોડ ગાયત્રી મંદિરમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા. તાપીમાં પડેલા ધોધમાર વરસાદથી ડોલવણના બેડચિત ગામે પ્રધાનવાડી વળિયામાં ઘરોમાં પાણી ઘૂસ્યા. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘર વખરી પલળી ગઈ. રાત્રિ દરમિયાન પડેલ ધોધમાર વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ભરાયા. સુરતનો મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો સર્જાયો. સુરતના મહુવાનું મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો જોવા મળ્યો. મહુવાનું મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. આ ડેમ ઓવરફ્લો થતા સુંદર દ્રશ્યો સર્જાયા. મહુવાની અંબિકા નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે. ભારે વરસાદને પગલે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ ત્યારે મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો જોવા મળ્યા. મધર ઇન્ડિયા ડેમનો નજારો જોવા અનેક સહેલાણીઓ આવી રહ્યા છે. નોંધનીય વાત છે કે સિઝનમાં પહેલીવાર મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. આ ડેમમાં પાણીની સપાટી ઊંચી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. નવા નીરની આવક સાથે જ મધર ઇન્ડિયા ડેમ સોળે કળાએ ખીલી ઉઠ્યો. ડાંગ જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. તો તાપીના ડોલવણમાં ભારે વરસાદથી ઓલણ નદીમાં પૂર આવ્યું. ભગવાનપુરાથી સંબા ભોરિયા જવાનો કોઝવે ડૂબી ગયો. સામાકાંઠાના કાંકરિયા ભોરિયાના સ્થાનિકોને હાલાકી પડી. મહુવા જવા માટે 20 કિલોમીટરનો ફેરો ફરવા મજબૂર થયા. હાલ નવા બ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાની રાવ છે. બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ છે. ડાંગનું ઘરેણું ગીરાધોધનું જુઓ રૌદ્ર સ્વરૂપ.
સોળે કળાએ ખીલ્યો ગીરાધોધ. ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ નદી નાળા અને જળાશયો ભરપૂર છલોછલ થઈ ગયા. એટલું જ નહીં, ગુજરાતના મોટાભાગના ધોધ પણ જીવંત બન્યા છે. આ બધાની વચ્ચે ડાંગ જિલ્લામાં આવેલા ગીરાધોધે જમાવટ કરી છે. ગીરાધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લાના સૌથી ઊંચા ગણાતા ગીરાધોધ, જેને ગિરમાળ ધોધ પણ કહેવામાં આવે છે, તે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પર્વતોની વચ્ચે જંગલમાં આવેલા આ ગીરાધોધને સક્રિય થતું જોવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ગીરાધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી છે. ગીરાધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો. ગીરાધોધ જીવંત થતા લોકો મોટી સંખ્યામાં જોવા આવી રહ્યા છે. લોકો ધોધને જોવા અને કુદરતી સૌંદર્યને માણવા પહોંચી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી. ગીરાધોધ જોવા આવેલા પ્રવાસીઓ ધોધનો આ નજારો નિહાળી ખુશખુશાલ જોવા મળ્યા હતા. ગીરનું હીર ગણાતો જમજીર ધોધ સોળે કળાએ ખીલ્યો છે. જુઓ 1200 ફૂટની ઊંચાઈથી ડ્રોનનો નજારો. કુદરતી દ્રશ્ય જોવા મળ્યું. જમદગ્નિ આશ્રમની નજીક ઘટાદાર વૃક્ષોની લીલોતરી વચ્ચે આ જમજીર ધોધ ખૂંખાર બનીને વહી રહ્યો છે. સૌરાષ્ટ્રની શાન ગણાતો જમજીર ધોધ શાનથી ગર્જ્યો છે. જમજીરનો ધોધ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હાલ આ ધોધ સુધી પહોંચવું દુર્ગમ બન્યું છે. ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી જ પાણી છે. ધોધના સામે કિનારે દુર્ગમ રસ્તે પહોંચીને અદભુત દ્રશ્યો સામે આવ્યા. આ જમજીર ધોધ નજીક આવેલું જમદગ્નિ આશ્રમના નજારાના પણ આકાશી દ્રશ્યો સામે આવ્યા. જુઓ, આ ઘટાવડ ગામે સિંગોડા નદીના કિનારે આવેલું રુદ્રેશ્વર મહાદેવ મંદિર અને નદીમાં આવેલું આ રુદ્રેશ્વર ચેક ડેમ છે, જે ઓવરફ્લો થતા રમણીય અને આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જમજીર ધોધના છેલ્લા પખવાડિયાથી ગીરમાં પડી રહેલા અવિરત વરસાદ બાદ સિંહની ત્રાળ સમાન ધોધ ગર્જી રહ્યો છે. જમજીરનો ધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે. જમજીરના ધોધના નયનરમ્ય દ્રશ્યો અને ગીરની ખૂબસૂરતી જાણે અહીં